ખાતે યોજાયેલી મહાન સ્વામીના મુખથી ભગવાન સ્વામિનારાયણની કથા સ્મરણનો લાહો સુરતના હરિભક્તો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે. ત્યારે કથાના બીજા દિવસે ઠંડીના ચમકારાની વચ્ચે સવારે 5 વાગે મહાન સ્વામીની કથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો કથા સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોની સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ વહેલા ઉઠીને પોતાના પ્રિય મહંત સ્વામીના દર્શન કર્યા હતા. આજે સવારે અમે 2 વાગ્યાથી જાગી ગયા છે અને બધી તૈયારી શરૂ કરી દીધી હતી, મ્યુઝિકની ને એની બધી, કારણ કે મોહન સ્વામી મહારાજ અહીં પૂજામાં અમારે એક કાર્યક્રમ મ્યુઝિકનો કાર્યક્રમ પરફોર્મન્સ કરવાનો હતો, અને બીજું કે અમને મોહન સ્વામી મહારાજનો ખૂબ મોટો લાભ મળવાનો હતો, અને અમને લાભ લીધા પછી સારો અનુભવ થાય છે, અને મોહન સ્વામી મહારાજે અમને આશીર્વાદ આપ્યા છે કે તમને બધાને અક્ષરધામ લઈ જશું અને એવી પ્રોમિસ પણ અમને આપી છે. ગીતમાં કે કોઈ સ્કીટ કરી હોય તો કંઈક પૂછવું હોય સવાલ તો એ રીતે અમે તો એમ પૂછેલું કે મહંત સ્વામી મહારાજ અમારે વિદ્યા મંદિરમાં તમે આવશો, અને બીજી વાર એમ પૂછેલું જરાક થોડીક હસતી ભાષામાં કે અમારી સાથે રમવા આવશો, એવી રીતે પૂછેલું. મહંત સ્વામી મહારાજે એકદમ સ્મિત સ્માઇલ કરીને હા પાડેલી. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કાલી કહેલી ભાષામાં ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામીને પોતાની સાથે રમવા આવવાનું આમંત્રણ ભજન સ્વરૂપે આપ્યું હતું. ત્યારબાદ આ બાળકોએ ભગવાન સ્વામિનારાયણને રીઝવવા ધૂન પણ ગાઈ હતી. બાળકોની ધૂનના સુરમાં લોકોએ સુર પુરાવતા કથા મંડપમાં ભગવાન સ્વામિનારાયણનું નામ ગુંજી ઉઠ્યું હતું. આ સત્સંગ કેવો છે, ભવબ્રહ્મા સત્સંગ ઈચ્છે છે તો 83 માળો તો હવે સત્સંગ કેટલો મોટો છે. હરિવિનાના દેખેલા અને સાંભળેલા કોઈ પણ પદાર્થમાં જો સત્સંગ, જેટલું હરિવિનાનું જેટલું હરિવિનાનું સત્ય ભાષે એટલી સત્સંગ કરવામાં કસર જાણવી સમજવી. સત્સંગ સભામાં બીજા દિવસે મહંત સ્વામીના હસ્તે ભગવાન સ્વામિનારાયણની 5 વાગ્યાની પૂજા કરી ઉપસ્થિત હરિભક્તોને પૂજાના દર્શનનો લાહો આપ્યો હતો. કથા વિરામ બાદ મહંત સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની પ્રભુ પાસે પ્રાર્થના પણ કરી હતી. કેમેરામેન હેમંત વાસુર સાથે અમિત રૂપાપરા, ખબર છે .com સુરત.